નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શીખીશું. તમે સામાન્ય જ્ઞાનમાં આગળ પ્રવૃત્તિ 3 કરી ગયા, એના પછી છે 11 પાઠ દૂધ. તો તમે અહીંયા જોશો તો તમને પેલું જ દૂધ આપેલું છે. દૂધ હોય, દૂધમાંથી કઈ કઈ વસ્તુ બને એ બધું અહીંયા ચિત્રમાં આપેલું છે. પેલું આપણે દૂધ મળે, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ, ચોકલેટ. આપણે ચોકલેટ બનાવી હોય તો એમાં પણ દૂધનો ઉપયોગ થાય. આઈસ્ક્રીમ માટે પણ દૂધનો ઉપયોગ થાય. પેંડા બનાવવા હોય તો પેંડામાં પણ દૂધનો ઉપયોગ થાય. એવી રીતે આ બધું વસ્તુમાં દૂધ વપરાય જ છે. પછી છે મલાઈ, માખણ, ઘી, પનીર, બરફી અને ગુલાબજાંબુ. આ બધી વસ્તુ બનાવવા માટે આપણે કેની જરૂર પડે? દૂધની. તો પેલું છે દૂધ આપતા પ્રાણીઓ. તો તમે પ્રવૃત્તિમાં જોશો, પેલું જ પ્રશ્ન છે દૂધ આપતા પ્રાણીઓના ચિત્ર આપેલા છે. તો પેલી છે બકરી, તો બકરી દૂધ આપે એટલે એના બોક્સમાં રાઇટ કરેલ છે. પછી છે ગાય, તો ગાય આપણે દૂધ આપે ને તો એના બોક્સમાં રાઇટ કરવાનું. પછી છે ભેંસ, તો ભેંસ પણ દૂધ આપે એટલે એના બોક્સમાં રાઇટ કરવાનું. પછી છે સંસલું, તો સંસલું દૂધ આપે નહીં એટલે એને છોડી દેવાનું. પછી છે ઊંટડી, તો ઊંટડી પણ આપણે દૂધ આપે એટલે એના બોક્સમાં રાઇટ. તો આપણે દૂધ કયા પ્રાણીઓ આપે? બકરી આપે, ગાય, ભેંસ, સંસલું ના આપે અને ઊંટડી આપે, એટલે આ પ્રાણીઓ આપણે દૂધ આપે છે. પછી દૂધ શાનાથી માપી શકાય? દૂધ માપવાનું સાધન કયું છે? તો તમે અહીંયા નીચે જોશો દૂધ માપવા માટેના સાધનો આપેલા છે. એમાં છે આ માપ્યું, તો આ 100 મિલીલીટર છે. તમને 100 મિલીલીટર દૂધ જોઈતું હોય તો આનાથી માપીને અપાય એટલે એનામાં રાઉન્ડ કરેલ છે. પછી છે આ વજન, ત્રાંજવું છે. આમાં તો વસ્તુ જોખવાની હોય એટલે આનાથી દૂધ મપાય નહીં. પછી છે 500 મિલીલીટર, એટલે આનામાં 500 મિલીલીટર દૂધ જોઈએ ત્યારે આ માપીને દેવાય, એટલે આનામાં આવી રીતે રાઉન્ડ કરવાનું. પછી છે ટેપ, માપપટ્ટી છે, તો આ માપપટ્ટીથી દૂધ મપાય નહીં. પછી છે વજન કાંટો, તો આ તો વજન કાંટો, એમાં વજન જોખવાનું આવે, દૂધ આવે નહીં. પછી છે 1 લિટર, તો 1 લિટર દૂધ જોઈતું હોય ત્યારે આ માપિયાનો ઉપયોગ થાય એટલે આ દૂધ માપવાનું સાધન કહેવાય, એટલે એનામાં આવી રીતે રાઉન્ડ કરવાનું. એવી રીતે તમને 2 લિટર કે 3 લિટર દૂધ જતું હોય એના અલગ અલગ માપ્યા આવે છે, પણ દૂધ આનાથી જ મપાય. તમારે જશો દૂધવાળા હશે, એની પાસે આવી વસ્તુ હશે, આનાથી તે દૂધ જોખીને આપણે દે છે. પછી છે દૂધ ડેરી સુધી અને ડેરીમાંથી આપણે પાસે કેવી રીતે પહોંચે છે? દૂધ ડેરી એટલે પહેલે ગાયને દોવામાં આવે, ભેંસને કે ગાયને દોવામાં આવે, પછી એ દૂધ ડેરી સુધી જાય, ડેરીમાં શુદ્ધ થાય, પછી એની પેકિંગ થાય. તમે જોશો તમારી દુકાન, ઘરની આજુબાજુ દુકાન હશે, એમાં હશે અમૂલ દૂધ, માહી દૂધ ને એવા દૂધના પેકેજ હશે, એટલે એ દૂધ ડેરી કહેવાય. તો બીજું દૂધ કેમાંથી તમને મળે? પાવડરમાંથી પણ દૂધ બનાવી શકાય. પાવડર હોય એને પાણીમાં મિક્સ કરીને પણ દૂધ બનાવી શકાય, એટલે દૂધ ડેરીથી અને ડેરીમાંથી આપણી પાસે દુકાન દ્વારા પહોંચે છે. પછી છે કે દૂધની બનાવટો તથા મીઠાઈ. દૂધની બનાવટો એટલે દૂધમાંથી કઈ વસ્તુ બને અને મીઠાઈ પણ કઈ બને. તો અહીંયા તમે જોશો ત્રીજો ક્વેશ્ચન, દૂધની બનાવટો પાસે રાઇટ કરો. તો પેલું આ છે પનીર, તો પનીર બનાવવા માટે પણ આપણે દૂધ જરૂરી છે એટલે એના બોક્સમાં રાઇટ કરેલું છે. પછી છે ચોકલેટ, તમે ઉપર જોશો તમને ચિત્રમાં આપેલું જ છે, ચોકલેટ દૂધમાંથી જ બને છે એટલે આ દૂધમાંથી બને એટલે એના બોક્સમાં રાઇટ કરવાનું. પછી છે માખણ, તો માખણ પણ દૂધમાંથી જ બને, દૂધ હોય પછી એની છાશ, દહીં બને, દહીંમાંથી આપણે છાશ બનાવીએ, છાશ બનાવીએ ત્યારે એના ઉપર જે ઉતારીએ આવું પીળું પીળું એને માખણ કહેવાય, એટલે એ પણ દૂધમાંથી જ બને એટલે એનામાં રાઇટ કરવાનું. પછી છે બ્રેડ, તો બ્રેડ તો લોટથી બને, ઘઉંના લોટની બ્રેડ હોય ને એમાં દૂધની જરૂર પડે નહીં એટલે એને છોડી દેવાનું. પછી છે ઘી, તો ઘી આપે માખણ હોય એને ઉગારીને જ આપણે ઘી બનાવીએ એટલે એ દૂધમાંથી બને એટલે એનામાં રાઇટ. પછી છે પેંડા, તો પેંડા બનાવવા માટે પણ દૂધનો ઉપયોગ થાય એટલે એના બોક્સમાં રાઇટ. પછી છે આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ બનાવવા પણ દૂધનો ઉપયોગ થાય એટલે એનામાં રાઇટ. પછી છે લોલીપોપ, પીપર છે આ, તો પીપર બનાવવા દૂધનો ઉપયોગ ના થાય. તો આજે તમને આ દૂધ વિશેનું સમજ્યું ને આટલું જ પૂર્ણ કરવાનું છે.